ભાઈ દહીં નો ઓળો રોજ, ભાઈ દહીં નો ઓળો અહીંયા તમને જમવા મળશે. સૂકી ભાજી આ તમે જુઓ, ભરેલા રીંગણા, સેવ ટમેટા, અને આજે ભાઈ ચણાને એને ડુંગળીને લસણમાં લબાલબ બનાવ્યું છે. ચણાનું શાક દેશી, અને આમ સલાડ જુઓ, લસણની ચટણી, અચાર, છાશ, દેશી ઘી, ટમેટા, કાકડી, ડુંગળી, ગોળ, પાકો સંભારો, રાયતા, મરચા, ફ્રાઈમ્સ, અને ભાઈ વાલી વાલી છાશનું ભોગેણું ભરીને મૂકી દઈએ. અને ભાઈ જો આ ફ્રાઈમ્સનો વાટકો ભરીને મૂકી દઈએ અનલિમિટેડમાં. ગરમા ગરમ માળીના રોટલા હો ભાઈ દેશી, અને આ બાજુ જુઓ તમે ફૂલકા રોટલી, બધું 120 રૂપિયામાં ભાઈ અનલિમિટેડ જમાડે, અને મોજ કરાવી દે તો પહોંચી જાજો. તો મિત્રો આ છે ને ભાઈ દહીંનો ઓળો. રૂડાભાઈ આ તો તમારી સિગ્નેચર ડિશ થઈ ગઈ ને હવે, એમને લોકો સ્પેશિયલ દૂર દૂરથી ખાવા આવે, જોવો તો ખરી. ફ્રીજ કોલ્ડ ચિલ્ડ, આ હા કાટું દહીં આમાં તમે જુઓ, મોજ જ આવ્યા રાખે. પછી આ બધાને પ્રિય હોય ને એવી સૂકી ભાજી, એટલે બાળકો આવે ને તો એને મજા આવે, અને વડીલોને આ મજા આવે. હું થોડું થોડું લઈશ ટેસ્ટ કરવા. આ ભાઈ આપણા જો ઝીણા ઝીણા વાળીના દેશી રવો, એવો રીંગણાનું ભરેલા રીંગણાનું શાક, આમ તમે જોવો તો ખરી, ગ્રેવી વાળું બનાવ્યું છે, મોજ આવી જાય એવું. હા અને હું 5 શાક છે પણ હું 4 જ લઈશ ટેસ્ટિંગ કરવામાં. સેવ ટમેટા 1 ચમચી ચાખી લઉં છું, તમને રિવ્યૂ આપી દઉં. આપણે આ ચણાનું લીધું છે, અને આ લીધું છે ભાઈ સેવ ટમેટા. શું કહે છે, પહેલાં તો તમારો પરિચય આપો. અમે જો મેં જમી લીધું, અને મને ભાઈ ગીરનો દેશી ગોળ ને ઘી રોટલો ને આનો ઓળો યાર મને મોજ આવી ગઈ. કેવો એક્સપિરિયન્સ તમારો? Very nice, very good food. Like bajra na rotla, bharela ringa, ane dahi odo. Very nice food. Ye kakhiyawadi tarike jammu hoy to gadwala. Very best. Thank you. Ram, ba hai ne bhai, badi rotla banave. Pure chulla upar hai. દેશી ચૂલાના જ રોટલા આપણે, દેશી ચૂલાના જ રોટલા, બસ દેશી ચૂલા ઉપર જ. બકુલ વલ્લભભાઈ પાણી પટેલ સિમેન્ટ, શું વાત છે ત્યાંના? અહીંયા રબારીકા ચોકડી, વાહ. અને આમ અહીંયા જેવો ઓળો બીજે ક્યાંય ન થાય ને? નો નો ભાઈ, એના જેવો કોઈ તેવડ નથી. તેવડ નથી એમ ને? તેવડ જ નથી ભાઈ ભાઈ. અને અહીંયા રેગ્યુલર આવવાનું જમવા? રેગ્યુલર હો ભાઈ ભાઈ. આમ જોવો તો ખરી યાર. હા હા હા. હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય શ્રી રામ વાળા મિત્રો, ને હું છું તમારો ફ્રેન્ડ ચિરાગ અગ્રવાલ. મિત્રો આજે જેતપુર ફૂડ સિરીઝમાં આપણે કવર કરવા આવી ગયા હતા ભાઈ દેશી, પ્યોર દેશી, અને ભાઈ કહેવાય ને રીંગણાનો ઓળો, એ પણ દહીંમાં, એટલે દહીંનો ઓળો. તમે ખાધો છે ક્યારેય? તો હું આવી ગયો છું એની રેસીપી લઈને, અને માના હાથના ભાઈ, માળીના હાથના રોટલા અને દેશી રોટલી, વલોણાની છાશ, 5 જાતના શાક, સલાડનો તો ઢગલો કરી દે છે ભાઈ. અને આ જગ્યાની મિત્રો ખાસ હાઈલાઇટ હોય ને તો આમનો દહીં ઓળો, જે આજે રાજકોટથી પોરબંદર હાઈવે ઉપર બહુ ફેમસ છે. તો હું તમને જગ્યાનું એડ્રેસ સમજાવી દઉં. હું આવ્યો છું મિત્રો રાજકોટ જૂનાગઢ હાઈવે ઉપર, જેતપુર બાયપાસ પાસે ઊભો છું, જ્યાં ધારેશ્વર જીઆઈડીસી કહેવાય. ધારેશ્વર જીઆઈડીસીમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે, તમે જોઈ શકો છો. ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બરોબર બાજુમાં આપણે આવી ગયા છીએ જય વડવાળા રેસ્ટોરન્ટમાં, જ્યાં રૂડાભાઈનો ભાઈ દહીં ઓળો બહુ શોર્ટ ટાઈમમાં ફેમસ થઈ ગયો છે. આમની બીજી બ્રાન્ચ છે જે ઉપલેટા તમે ક્રોસ કરો એટલે હાઈવે પર જ આવશે, તો ત્યાં પણ તમે આનંદ માણી શકશો આજ મેનુનું. પણ આ જગ્યાની ખાસ હાઈલાઇટ છે ઉપલેટાવાળી એમની જૂની શાખા છે, અને અહીંયા ભાઈ જેતપુર અને રાજકોટવાસીઓને નજીક પડે એટલે મોજ કરાવવા માટે કહી છે. બહુ મજા આવશે, તો વધુ વાત નથી કરતો, હવે મને મોઢામાં પાણી આવે છે. અંદર જઈએ અને દહીં ઓળાની મોજ કરાવું, ચાલો આવી જાઓ જય વડવાળા રેસ્ટોરન્ટ. અને તમે એન્ટર થાવ ને ભાઈ એટલે જો આમ જય દુધરેજના ઠાકર, બરેજની બાળકા, નાથજી બાપુ ગણોદ, જય ઓરડીવાળી માં,
જય ચાવડ. અહીંયા ખાટલા થી લઈને બધી વ્યવસ્થા છે, દેશી મોજ છે, તમે આરામથી એને આનંદ માણી શકો. અને આ બાજુ નીકળા હોય ને તો દહીં ઓળો ખાવો હોય તો અહીંયા જ ખાવાનો. આ બાજુ ચા પાણી નાસ્તાની વ્યવસ્થા છે. રાત્રે આવો છો તો ભજીયા ગરમા ગરમ મળશે, બધી વેરાયટી મળશે. શિયાળામાં ભાઈ પંજાબી પણ બનાવે છે, પણ આમના દહીંવડા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ તમે પંજાબીની બધી વેરાયટી, ગુજરાતીની તમામ વેરાયટી બતાવી દઉં. તમે જોઈ શકો ગુજરાતી થાળી, પંજાબી, રજવાડી, ઢોકળી, સ્પેશિયલ એમનો દહીંવડો, ચૂરમું, દહીં થેપલા, વઘારેલો રોટલો, ઘણી બધી વેરાયટી બનાવે છે. હવે થાળીનો ટેસ્ટ કરીએ, આવી જાઓ. આપણે ચણા, ચણા, ચણા નું શાક, ચણા, લસણ, ડુંગળી, સેવ ટમેટા આપણું, જમાવટો, કલર બલર, સુખી ભાજી આપણે, પછી આપણે આ છે ભરેલા રીંગણા, વાડીના દેશી રવૈયા, દેશી હાવ, આપણે દાળ, દાળ તો આપણી આ ગુજરાતી ખાટી મીઠી, ખાટી મીઠી દેશી, દેશી, અને ભાત છે, આપણા ભાત. હવે આપણે દહીં, આપણે દહીં ઓરો, દહીં ઓરો ખાસ હું માનો રોટલો, દેશી વલોણાની સાઈઝ, દેશી વલોણાની સાઈઝ, અહીંયા જ મેરવાણ, અહીંયા જ નાખવાનું, હું તો અહીંયા દૂધે આપણું કરનું, કરનું દૂધ, કઈ નું કઈ ઘટે નહીં. હવે આપણે દેશી ઓરા તરફ જઈ, આ જ મેઈન આઈટમ મે ભાઈ, વાવ, મે જમવાવટો. આ મારા ધ્યાનથી આપણે રાજકોટ થી પોરબંદર સુધીમાં બીજા કોઈ બનાવતા નહીં હોય? નહીં, બીજા કોઈ નહીં. આપણે આ બે ટાઈમ, બે ટાઈમ દહીં ઓરો, અનલિમિટેડ માં દહીં ઓરો, બે ટાઈમ દહીં ઓરો, અને માના હાથના રોટલા, રોટલા, રોટલી, પાંચ છ જાતના શાક, સલાડ, ના અનલિમિટેડ, 120 માં અનલિમિટેડ. આમાં શું શું નાખતા છો દહીં ઓરામાં? આમાં રીંગણા આવે, પછી ડુંગળી છે, અનેક વસ્તુઓ આવે. હા, એ મારું નામ ગિરધર સિંહ છે. અમારે અહીંયા ટ્રાન્સપોર્ટ નો ધંધો છે. કઈ છ મહિના થી ઉપર થઈ ગયા અહીંયા છે જમવાનો. રોટલી જેમ માંગો એમ મળી જાય, દહીં છાશ ઓરો ફૂલ મળે છે, ચટણી હારી છે, કઈ વાંધો નહીં, એવી વ્યવસ્થા છે. એટલે સારા માણસો છે, જમાવાને ઉપર ઉભારીને જમાવે, કોઈ વાંધો નથી, મોજ આવી જાય, મોજ આવી જાય, જમે જાય એટલે બહુ મોજ આવે, નીંદર આવી જાય, કલાક આરામ, એમને બહાર ખાટલે રાખ્યા, આરામ કરી લેવાનો, જ્યાં જમવું હોય ખાટલે જમવું, ખાટલે ટેબલ. નરપતભાઈ, તમારે એ છે નો બિઝનેસ? ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે, તમિલનાડુ. બે ટાઈમ બાજરા ના રોટલા હોય છે, દહીં નો ઓળો ફિક્સ હોય, બાકી ના શાક ફરતા રહેતા હોય, એકાદું કઠોળો, એક વેજીટેબલ હોય, એવી રીતે હોય ને રૂડાભાઈ? બીજું આ સલાડ માં તમને બધું ફ્રેશ ફ્રેશ રોજે રોજ દેવાનું, લસણ વાળી ચટણી છે, આચાર છે, રાયતા, મરચા, ડુંગળી, ખાખડી, લીંબુ, કઈ નો ઘટે, દેશી ગોળ, દેશી ઘી, દેશી ગોળ, 120 માં, 120 રૂપિયા મન લિમિટ, મોંઘવારી માં કેમ પોસાય, સેવા થઈ જાય ને કીબાને, નકર લોકોને મોજ જ કરાવી, મોજ જ કરાવવાનું. અને ભાઈ ઓલું કહે ને ભાઈ, ક્યારેક કાઠિયાવાડમાં ભૂલો પડે ભગવાન, અમથું નથી કહેવાતું. આ આપણી કાઠિયાવાડની ધરતીમાં જ લોકોનો પ્રેમ એવો છે. આ બોઘેણા ભરીને છાશું મૂકી દે, બીજું શું જોઈએ? તો હવે હું વધારે વાતું નથી કરતો રૂડાભાઈ, મને આ મન થઈ ગયું તમારી ફૂલકા રોટલી લઈને ગરમ ગરમ. પહેલાં તો હું આ દહીંના ઓળાથી મને બાપા સીતારામ.
બીટ ડુંગળી બધું નાખો અંદર, દાડમ દાડમ રીંગણાની યાર આનું ટેક્સચર બનાવ્યું છે ભાઈ, એક લેવલ ઉપર છે. જેતપુર ફરતા હતા પેલા બાપાના, ત્રણ ચાર પ્લેટ ટમેટા ખાઈ ગયા ઠંડા, ચાર તો હું ખાઈ ગયો, તમારો દહીંના ઓળો એક બાઈટ મૂકીને ભૂખ ખુલી ગઈ. હવે આ રીંગણું ટેસ્ટ કરીએ, મારું બહુ પ્રિય. આખા આખું ભરેલું હોય પ્યોર દેશી મોજ. અને આપણે એને જૂનાગઢ જતા હોય ભાઈ ફેમિલી આયરે સોમનાથ દાદાને દર્શન કરવા, તો જો હાઈવે ઉપર ગાડીઓના થપ્પા પડ્યા છે. આજે બપોરે અમે આવ્યા છીએ તોય લોકોને મોજ કરવા આવી જતા હોય છે ફેમિલી સાથે. અને ભાઈ અહીંયા મોજ કરવા તમે પહોંચી જાજો. રાજકોટથી પોરબંદર હાઈવે જતા હોય એટલે જૂનાગઢ આવે, એની પહેલાં જેતપુર આવે. જેતપુર બાયપાસ ઉપર ઇન્ડિયન ઓઇલની બરાબર બાજુમાં છે, મજા આવશે. હવે એક સેવ ટમેટા ટેસ્ટ કરી લઉં. ત્રણ શાક ચાખ્યા, ત્રણે ત્રણમાં પ્યોર ઘર જેવું ભોજન. અને આની તો કંઈક વાત જ અલગ છે દહીંના ઓળાની. તમે જ બનાવો, ક્લાસ વન બને. દહીંની ક્વોલિટી અહીંયા જ, દહીં દૂધ કેવી રીતે? હા, ઘેર પડે. દહીંની ક્વોલિટી જોતા જ ખ્યાલ આવી ગઈ. છાશ પીધી ને એમાંય મોજ આવી ગઈ. તો મિત્રો આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ. ફરી નવી જગ્યાએ મળશું નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. અને દહીંના ઓળાના ઓળાના લવર્સ હોય, અહીંયા વઘારેલો રોટલો, બીજી દહીં તિખારી, ઘણી બધી વેરાયટી મળે. શિયાળામાં સ્પેશિયલ પંજાબી બનાવે છે, એટલે એવું બધું ઓપ્શન છે. રીંગણાનો ઓળો બનાવવાનો અલગથી બનાવે છે. તો આ બધી મોજ કરવી હોય તો રોડાભાઈનો નંબર એ આપી દીધો છે અને એડ્રેસ એ તમને સ્ક્રીનમાં દેખાય છે. તો પહોંચી જાજો અને ફટાફટ શેર કરી નાખો. અને તમે લોકો જોરદાર સપોર્ટ કરો છો, આમનેમ પ્રેમ આપતા રહ્યો એવી આશા સાથે. ફરી નવી મોજ કરીશું, નવા નવા વિડીયો આવતા જ રહેશે ચેનલ પર. જોતા રહેજો, આવજો. બાપા સીતારામ. તમારું શુભ નામ? રાહુલ બોધ. પ્રોપર ક્યાં? પ્રોપર દેવચડી, ગોંડલ તાલુકો. અહીંયા જમવા હોસ્પિટલ આવ્યો હતો, કામથી આવ્યો હતો. આ બાજુ આવો એટલે જમવાનું આવ્યો? ના, પહેલી વાર આવ્યા. એવું લાગ્યું જમવાનું બહુ મસ્ત. શું વધારે મજા આવી? દહીંમાં મજા આવી વધારે. હા, અને ચણાનું શાક, ચણાનું શાક આવે બહુ મજા આવી. વ્યવસ્થિત જમવાનું, મોજ આવી ગઈ. મોજ આવી ગઈ. બીજું હું? હા ભાઈ ને શું નામ તમારું? મારું નામ જિગ્નેશ. પ્રોપર? પ્રોપર ગોંડલ. ગોંડલ? અને રેગ્યુલર આવો તમે? હા રેગ્યુલર. તમને તમારી જેમ રીંગણા બહુ પ્રિય લાગે છે રવૈયા? બાપા સીતારામ.